વડોદરાના કોટા દાડિયા બજાર બ્રિજ પર શુક્રવારે સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક કલ્પ કનક પંડ્યાએ ત્રણ યુવતી અને એક યુવકને અડફેટે લીધા હતા. ઘટનામાં 24 વર્ષીય આકાશ રાકેશ સુમલનું મોત થયું છે, જ્યારે પોલીસે ગુનાની તપાસ કરવા માટે કલ્પના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોટા પોલીસે કલ્પને કોર્ટમાં રજૂ કરી અને તે દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેવા મુદ્દા રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે અકસ્માતને લઈને કલ્પની પૂછપરછમાં તેની મંગેતર સાથે બોલાચાલી થતી હોવા દરમિયાન અકસ્માત થઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર શુક્રવારે જે અકસ્માત સર્જાયો હતો અને તેને જ લઈને હવે ધરપકડ કરવામાં આવી છે. કલ્પની ધરપકડ કરવામાં આવી છે. 1 દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મેળવવામાં આવ્યા છે. બંને વચ્ચે ચાલુ કારમાં ઝઘડો ચાલી રહ્યો હતો તે પ્રકારેનું કારણ પણ આપવામાં આવ્યું છે.